नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 9 13મો પાઠ દ્રષ્ટિયા ગોગ્રહણમ સ્વનમ એના વિશે આપણે થોડીક વાત પહેલા લેક્ચરમાં કરી. આજે બીજા લેક્ચરની અંદર આપણે હવે આગળ જોઈશું કે જ્યારે કૌરવો અને પાંડવોની જ્યારે અજ્ઞાતવાસ ચાલતો હતો એ સમયે જ્યારે અભિમન્યુ છે એને ભીમ પકડી લે છે અને એ સમાચાર છે એ પોતે અર્જુન એક રાજાનો દૂત છે દેવા માટે આવે છે એની વાત આપણે આજે કરવાની છે. ગૃહંદલા અભિમન્યુ સુખમ આસ્તે મે જનની, ગૃહંદલા કહે છે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, એટલે કે તેની માતા તારી માતા સુખી છે. અભિમન્યુ કથમ કથમ જનની નામ, અભિમન્યુ કહે છે શા માટે માતાનું નામ. કિમ ભવાન ધર્મરાજો, શું તારા તમે મારા દાદા ધર્મરાજની જેમ અને ભીમસેન ધનંજય ભીમસેન અને અર્જુનની જેમ કેમ પૂછો છો? યસ્માન પિતૃવદાક્રમ્ય સ્ત્રી ગતામ પૃચ્છ છે, એટલે કે જેમ પિતા કોઈ સ્ત્રી એટલે પત્ની વિશે પૂછે, માતા વિશે પૂછે, એમ તમે મને પૂછો છો. ગૃહંદલા અભિમન્યુ અપિ કુશલ દેવકી પુત્ર કેશવ, ગૃહંદલા કહે છે હે અભિમન્યુ દેવકી પુત્ર કેશવ શ્રીકૃષ્ણ મજામાં છે. અભિમન્યુ કથમ તત્ર ભવત અપિ નામન નામનાહ, અભિમન્યુ કહે છે શા માટે તમે મારા મામાનું નામ બોલો છો? અથ કિમ હવે શું કુશલી ભવત સંતુષ્ટ, એટલે કે બધા તમે બધા કુશળ છો. ઉભો પરસ્પરમ અવલોકયત, બંને એકબીજાને જોવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ અભિમન્યુને જ્યારે ભીમ દ્વારા પકડી અને રાજસભામાં હાજર કરવામાં આવે છે ત્યારે ભીમ અર્જુન અને ભીમ વચ્ચે જે સંવાદ થાય છે એની વાત આપણે અહીંયા જોઈ છે. અભિમન્યુ કથમ તત્ર ભવંત અપિ નામ નામ, શા માટે તમે નામ પૂછો છો? અથમ કિમ હવે શું તમે બધા કુશળ છો? તમે બંને એકબીજાને જોવે છે. અભિમન્યુ કથમ ઈદાની સાવજ્ઞમ ઇવ માહસ્યતે, અભિમન્યુ કહે છે કે શા માટે તમે મને અવજ્ઞાપૂર્વક મારી ઉપર હસો છો? બૃહંદલા ન ખલુ કશ્ચિત, બૃહંદલા કહે છે ખરેખર કશ્ચિત, એટલે કે ખરેખર એવું નથી. ત્વમ તું પાર્થ પુત્ર, તું તો પાર્થનો પુત્ર છો, એટલે કે અર્જુનનો પુત્ર છે. જનાર્દન તવ માતુલ, એટલે કે શ્રીકૃષ્ણ તમારા મામા છે. ત્વમ તરુણ, તું યુવાન છો. તથાપિ તેન પદાતીતામ ગૃહિતમ, છતાં પણ તને પગ વડે દોડીને પકડી લેવાયો. આમ ગૃહંદલાના રૂપમાં અર્જુન છે એ અભિમન્યુને કહે છે. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન, અભિમન્યુ કહે છે ખોટો પ્રલાપ કરવાનું રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તી, આપણા કુળમાં પોતાની જ પ્રશંસા કરવી ઉચિત નથી. રણભૂમો હિતેશુ સરાન પશ્ય, રણભૂમિમાં ઘાયલ થયેલા માટે આ બાણ યોગ્ય જ છે. મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મને નામ વગર શું મને નામ વગર કોઈ ઓળખી શકતું નથી. મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મને નામ વિના કોઈ ઓળખી શકતું નથી. ગૃહંદલા આત્મગતમ અને મનમાં કહે છે સમ્યક આહ કુમાર, ગૃહંદલા કહે છે કે સરસ કુમાર પ્રકાશ, મોટેથી વાક્ય શોડરિયમ, માત્ર મોટેથી બોલવાથી વાક્યના સુરવીરતાથી. કિમર્થમ તેને પદાતીતામ ગૃહિત, તો શા માટે તને દોડીને પકડી લેવાયો? અભિમન્યુ શસ્ત્રો મામ વિગતો અસ્મિ ગ્રહણમ ગત, અભિમન્યુ કહે છે શસ્ત્ર વગરનો મને આવી રીતે પકડી લેવામાં આવ્યો છે. રાજા ત્વર્યતામ અભિમન્યુ, રાજા કહે છે જલ્દીથી અભિમન્યુને બોલાવો. ગૃહંદલા ઇત કુમાર એશ મહારાજ ઉપર સરતુ કુમાર, ગૃહંદલા કહે છે આ તરફ કુમાર, એશ મહારાજ આ મહારાજ છે, ઉપરસતુ કુમાર તેની પાસે કુમાર જાય છે. અભિમન્યુ આ કશ્ય મહારાજ, અભિમન્યુ કહે છે શું આ મહારાજ છે? ગૃહંદલા ન બ્રાહ્મણેન સહાયસ્તે, ગૃહંદલા કહે છે ના એ બ્રાહ્મણની સાથે બેઠા છે.
अभिमन्यु ब्राह्मणेति उपगम्य भवान अभिवादयते अभिमन्यु ब्राह्मण सहित आपने हूँ प्रणाम करूँ छू भगवन एहि एहि वत्स एटले के भगवन आव आव वत्सल राजा कहे छे आव आव बेटा अभिमन्यु अनुगृहित अस्मि अभिमन्यु कहे छे तमे मने अनुगृहित कर्यो तमे मारा पर कृपा करी राजा एहि एहि पुत्र आत्मगतम कथम मा नाभिवादयति राजा कहे छे आव आव पुत्र मन में शा माटे मने नाम थी बोलावामां आवे छे ओहो उत्सुकी खलु अयम क्षत्रिय कुमार आ कुमार थोड़ोक उत्सुंखल लागे छे एटले के तोफानी लागे छे अहमस्य दर्प शमनम करोमि हूँ तेनो गर्व शांत करूँ छू प्रकाशम मोटे थी कहे छे अथ केनायम गृहीतः एटले कहे छे के तने कोणे पकड्यो भीमसेन महाराज मया बल्लवे न भीमसेन कहे छे महाराज मैं बल्लवे पकड़ियो अभिमन्यु अशस्त्रेण इति कथ्यताम अभिमन्यु कहे छे शस्त्र वगर पकड़ो एम कहो भीमसेन शांतम पापम भीमसेन कहे छे शांत था सहजो मैं प्रहणम भुजा मारी मात्र हाथनी भुजाओथी बन्ने भुजाओथी मैं तने सहज रीते पकड़ लीधो छे धनु तो दुर्बले गृह्यते धनुष्य तो दुर्बल लोको पकड़े छे अभिमन्यु किम भवान मम मध्यमदातः यतुतुल्य वदति अभिमन्यु कहे छे तमे केम मारा मध्यम पितानी जेम बोली रह्या छो राजा पुत्र कह अयम मध्यम नाम राजा कहे पुत्र आ मध्यम नाम कोण छे अभिमन्यु सूर्यताम अभिमन्यु कहे सांभळो यह खलु जरासंग पंचत्वम अन्यतः सह अभिमन्यु कहे छे सांभळो एक वक्त जरासंग ने एने मारी नाख्यो हतो तत प्रविश्यन्ति अने प्रवेश करे छे ततः प्रविश्यति उत्तर अने त्यार पछी उत्तर प्रवेश करे छे उत्तर एटले ए राजानो दीकरो जे विराट राजानो दीकरो छे उत्तर ई हवे प्रवेश करे छे उत्तर तात अभिवादयते उत्तर कहे उत्तर छे कहे छे पिताजी अभिवादन करूँ छू नमस्कार करूँ छू राजा आयुष्यमान भव पुत्र राजा कहे छे खूब जीवो मारा पुत्र अपि पूज्यताम कृतवर्म कर्माणाम योद्धा ते जे युद्ध में लड़ेला योद्धाओ छे तेनु पूजन करू उत्तरम पूजिता उत्तर कहे छे मैं पूजन करू पूजमस्य क्रियताम पूजा पण जे पूजा माटे सौथी श्रेष्ठ छे तेनी पूजा करो राजा पुत्र कश्य राजा कहे छे हे पुत्र कोण उत्तर इहा भवत धनंजयस्य एटले के उत्तर कहे छे आ पेला धनंजयनी राजा कथम धनंजयसीति राजा कहे छे कोण आ धनंजय एम उत्तर अतः किम हवे शू अत्र भवता श्मशान निज धनु तृणी चाक्षसाय के चादाय भीष्माय द्रुपा पगना वयम च परीक्ष पर रक्षिता उत्तर कहे छे हवे शू हवे श्मशान माथी पोतानू धनुष्य पोतानू तृणीर एटले के पोतानू बाण राखवानू भाथू लईने भीष्म वगैरे राजाओने भगाड़ी दीधा छे अने आपनु रक्षण कर्युं छे राजा एवं एतत राजा कहे छे आम छे गृहंदला प्रसिद्धतु महाराज गृहंदला कहे छे प्रसन्न थाओ महाराज उत्तरम व्यपयतु शंकाम एटले के तमे उत्तर कहे छे शंका न करो अयम एव धनुर्धर धनंजय आ खरेखर धनुर्धारी अर्जुन छे एटले के धनंजय छे गृहंदला यदि अहम अर्जुन तरही अयम भीमसेन गृहंदला कहे छे हूँ अर्जुन छू तो आ भीमसेन छे हवे पांडवोनो 13मो वर्ष अज्ञातवास अहीं पूरो थाय छे एटले पांडवो पोतानी ओळखाण विराट राजाने आपे छे अयम च राजा युधिष्ठिर अने आ राजा युधिष्ठिर छे अभिमन्यु अह अत्र भवतमे पितर तेन खलु अभिमन्यु कहे छे अने तमे खरेखर मारा पिता छो तेन खलु खरेखर न अरुष्यति मया क्षिप्ता हसंतश्च क्षिप्यन्ति मामह दृष्टया गृहग्रहणं स्वंतं पितरो येन दर्शिता न अरुष्यन्ति એટલે કે હું વિસાયેલો છું મયા ક્ષિપ્તા હું વિક્ષિપ્ત પણ છું છતાં પણ મને મારા પિતા પ્રાપ્ત થયા છે અને દૃષ્ટિયા ગોગ્રણમ સ્વંતઃ અને સાથે સાથે ગાયોનું રક્ષણ પણ થઈ શક્યું છે ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતિ સર્વે તસ્મે આશીર્વાદ વદંતિ આવી રીતે ક્રમમાં બધા પ્રણામ કરે છે અને પછી બધા એકબીજાને આશીર્વાદ આપે છે એટલે કે અભિમાન્યુને આશીર્વાદ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠનું ભાષાંતર પૂરું થાય છે વારંવાર આ ભાષાંતર કરશો તો જ આ ભાષાંતર આપણને પરીક્ષામાં ઉપયોગી થશે એટલા માટે આપણે
हवे आ पाठनी अंदर पूछायेला जुदा जुदा प्रश्नों की चर्चा पण साथे साथे करी लईए। मात्र एमसीक्यू नी आपणे आज चर्चा आमां करशुं, बराबर। तो पहेलो प्रश्न छे, ब्रूही केनासी विस्मित इति वचनम कश्यः। बोलो कोनाथी विस्मित थया छो एवुं वचन कोण बोले छे? तो महाराजस्य, महाराज बोले छे। ज्यारे सैनिक आवे छे त्यारे महाराज कोनाथी विस्मित एटलो बधो थई गयो छे एवुं महाराज बोले छे। नरेन्द्रेण महासने कहवी युक्त, एटले के आ राजाना रसोईयाए कोने पकड्यो छे? तो के बल्लव, आ राजानो रसोईयो कोण छे, कोण नियुक्त थयेलो छे? तो के बल्लव, भीम छे, એનું નામ બલ્લવ છે। કથમ મિદાની ખાલી જગ્યા ઈવમાં હર્ષ્યતે, એટલે એમ કહે છે કે શા માટે તમે મારા ઉપર હસો છો, તો કેવી રીતે હસો છો? તો કે સાવજ્ઞમ, એટલે કે અવજ્ઞાપૂર્વક, મશ્કરીપૂર્વક હસો છો। ધનુ કે ગૃહ્યતે, ધનુષ્યને કોણ પકડી લે છે? ધનુષ્યને, ધનુષ્ય તો દુર્બલ માણસથી પકડે છે। પિતર કેન દર્શિતા, પિતા છે એને કોણ જોવે છે? તો કે પિતર કેન દર્શિતા, એટલે કે ઉત્તરેણ કેન દર્શિતા, એવો જવાબ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ। પાઠનું ભાષાંતર અને એનો સ્વાધ્યાય બાકી બુકમાં લખી અને વોટ્સઅપ ગ્રુપમાં હોમવર્ક મૂકજો। વિદ્યાર્થી મિત્રો, આવી ગઈકાલનો લેક્ચર છે એ મૂકી શકાણો નથી નેટ પ્રોબ્લેમને કારણે, એટલે એ ફરી પાછો હું મૂકી દઈશ, બરાબર। આજનો લેક્ચર તમે આ શાંતિથી જોજો। ગુજરાતીનો 9મા ધોરણનો લેક્ચર મૂકી શકાણો નથી એ બદલ આપને હું સોરી કહીને દિલગીરી અનુભવું છું, કારણ કે નેટ પ્રોબ્લેમને કારણે આ લેક્ચર યુટ્યુબમાં ચડી શક્યો નહોતો। આવજો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે।